માધાપરના જૂના વસમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અધિક માસ નિમિત્તે ભક્તોએ સાથે મળી આરતી કરી. જોગનું જોગ શ્રાવણ મહિનામાં તો દરેક હિન્દુ મંદિર, રાધાકૃષ્ણ મંદિરો, સ્વામિનારાયણ મંદિરો, રામ મંદિરો, બધી જગ્યાએ હિંડોળાનો મહિમા છે. પણ જોગ સંજોગ આ વર્ષે શ્રાવણ માસ બે આવ્યા, એમાં એક અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પણ આપણા શાસ્ત્રોમાં બહુ એનું મહત્ત્વ છે. તો પુરુષોત્તમ માસની અંદર સ્વાભાવિક દરેક મંદિરોની અંદર ધૂનના કાર્યક્રમ રહેતા હોય, એના અનુયાયી હરિભક્તો સાથે મળી અને ભાવભક્તિથી એક કલાક બે કલાક માટે ધૂન કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે અને પોતાનું જીવનને પ્રભિત કરવા માટે આવા ભજનો અને મહાઆરતીઓના કાર્યક્રમ થતા હોય. શ્રાવણ મહિનાની શરૂઆતથી અગાઉ આ પુરુષોત્તમ માસનો શ્રાવણ મહિનો એનું લગભગ પૂર્ણતાના આરા ઉપર છે. એટલે માધાપર નવવાસ જૂનાવાસ દરેક મંદિરનો ધૂન ચાલુ હોય, પણ આજે રવિવારના મહાસભા થતી હોય. જૂનોવાસ સ્વામિનારાયણ મંદિરમાં અધિક માસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને એની સાથે સાથે મહાધૂનની પણ બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અને ઘણા બધા ભક્તો હરિભક્તો મંદિરમાં અધિક માસમાં દર્શન કરવાનો બધાએ નિયમ મુજબ આવે છે અને સારામાં સારો લાભ સત્સંગનો લે છે. ને આજે રવિવારનો દિવસ એટલે મહાઆરતીના આયોજનમાં અને મહાધૂનમાં માધાપર જૂનાવાસમાં સરસ મજાનું આયોજન થયું અને સત્સંગનો સારામાં સારો ભક્તોએ લાભ લીધો. આપ સૌ સત્સંગનો લાભ લેજો. શ્રાવણ મહિનામાં ભગવાન ખૂબ રાજી થશે અને ભોળાનાથ મહાદેવજી પણ રાજી થશે અને સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે શ્રાવણ મહિનામાં ભગવાનના ભક્તો હોય તેમણે અચૂકપણે મહાદેવજીના દર્શન કરવા માટે જવું અને મહાદેવજીની પૂજા કરવી, મહાદેવજીની આરાધના કરવી એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે. અને મહાદેવજીની જે શ્રાવણ મહિનામાં પૂજા કરે એના બધા સંકલ્પ ભગવાન પૂરા કરે છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાસ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. જોગનું જોગ શ્રાવણ મહિનામાં તો દરેક હિન્દુ મંદિર, રાધાકૃષ્ણ મંદિરો, સ્વામિનારાયણ મંદિરો, રામ મંદિરો, બધી જગ્યાએ હિંડોળાનો મહિમા છે. પણ જોગ સંજોગ આ વર્ષે શ્રાવણ માસ બે આવ્યા, એમાં એક અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પણ આપણા શાસ્ત્રોમાં બહુ એનું મહત્ત્વ છે. તો પુરુષોત્તમ માસની અંદર સ્વાભાવિક દરેક મંદિરોની અંદર ધૂનના કાર્યક્રમ રહેતા હોય, એના અનુયાયી હરિભક્તો સાથે મળી અને ભાવભક્તિથી એક કલાક બે કલાક માટે ધૂન કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે અને પોતાનું જીવનને પ્રભિત કરવા માટે આવા ભજનો અને મહાઆરતીઓના કાર્યક્રમ થતા હોય. શ્રાવણ મહિનાની શરૂઆતથી અગાઉ આ પુરુષોત્તમ માસનો શ્રાવણ મહિનો એનું લગભગ પૂર્ણતાના આરા ઉપર છે. એટલે માધાપર નવવાસ જૂનાવાસ દરેક મંદિરનો ધૂન ચાલુ હોય, પણ આજે રવિવારના મહાસભા થતી હોય એને સાથે જ આ વખતે આજના રવિવારના દિવસે જૂનાવાસ સ્વામિનારાયણ મંદિરની અંદર આ પ્રસાદીનું મંદિર છે. અહીં કને દરેક નવવાસ જૂનાવાસના હરિભક્તો સાથે મળી મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો હતો અને 3 કલાક માટે ધૂનનો પણ સાથે કાર્યક્રમ રાખ્યો હતો, જેથી કરીને દરેક હરિભક્તો રવિવારના કારણે લાભ લઈ શકે, નાના બાળકો પણ એને જોડાઈ શકે અને ભાઈઓ બહેનો પણ ભક્તિની અંદર જોડાઈ શકે એવા સારા ઉદ્દેશથી આજનો કાર્યક્રમ હતો. આની અંદર ખાસ અમારા માધાપર નૂતન મંદિરના સંતો અને આ વિસ્તારના સંત મંડળના સંતો પણ પધાર્યા હતા. એની ઉપસ્થિતિમાં એના સ્વર કરશે એની હાજરીની અંદર આ ધૂનનો કાર્યક્રમ અને આરતીનો કાર્યક્રમ હતો. માધાપર જૂનાવાસના હરિભક્તો જુવાન મિત્રોએ જે છેલ્લા 30 દિવસથી હિંડોળાનું શૃંગાર કરી અને દરરોજ ભગવાનને રાજી કરવા માટે હિંડોળાની કામગીરી કરી રહ્યા છે. હજી આવતો આખો મહિનો શ્રાવણ મહિનો પણ હિંડોળાનું દર્શન થશે. તો આપના માધ્યમથી અને આ પ્રસંગે સમસ્ત માધાપર જૂનાવાસ અને નવવાસના હરિભક્તોને વિનંતી કરું કે આપણે હજુ એક શ્રાવણ મહિનો આખો હિંડોળાનું દર્શન કરવા માટે જૂનાવાસ મંદિરે પધારી અને આપના જીવનને ધન્ય બનાવો.
આપ સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. જૂનો વાસ સ્વામિનારાયણ મંદિરમાં અધિક માસ નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું અને એની સાથે સાથે મહાધૂનની પણ બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અને ઘણા બધા ભક્તો હરિભક્તો મંદિરમાં અધિક માસમાં દર્શન કરવાનો બધાએ નિયમ મુજબ આવે છે અને સારામાં સારો લાભ સત્સંગનો લે છે. ને આજે રવિવારનો દિવસ એટલે મહાઆરતીના આયોજનમાં અને મહાધૂનમાં ઘણા બધા હરિભક્તો આવ્યા અને સત્સંગનો સારામાં સારો લાભ લીધો. અને અધિક માસમાં જે કોઈ ભગવાનનું નામ કીર્તન કરે, ભગવાનના ભજન કરે, એના ઉપર સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થાય છે. અને શ્રાવણ મહિનામાં ભગવાનના ભક્તો હોય તેને કાંઈ ને કાંઈ થોડું જાજું નિયમ રાખવું કે ગામની અંદર કોઈ બી મંદિર હોય, ઠાકર મંદિર હોય, શિવ મંદિર હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગમે મંદિર હોય, ત્યાં દર્શન કરવાનું અચૂક શ્રાવણ મહિનામાં નિયમ રાખો તો સ્વામિનારાયણ ભગવાન આમ બહુ રાજી થાય છે. તો આજે અધિક માસ નિમિત્તે માધાપર જૂના વાસમાં સરસ મજાનું આયોજન થયું અને સત્સંગનો સારામાં સારો ભક્તોએ લાભ લીધો. આપ સૌ સત્સંગનો લાભ લેજો, શ્રાવણ મહિનામાં ભગવાન ખૂબ રાજી થશે અને ભોળાનાથ મહાદેવજી પણ રાજી થશે. અને સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે શ્રાવણ મહિનામાં ભગવાનના ભક્તો હોય તેમણે અચૂકપણે મહાદેવજીના દર્શન કરવા માટે જવું અને મહાદેવજીની પૂજા કરવી, મહાદેવજીની આરાધના કરવી એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે. અને મહાદેવજીની જે શ્રાવણ મહિનામાં પૂજા કરે એના બધા સંકલ્પ ભગવાન પૂરા કરે છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.